નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં હું અકબરી ભાગ્યશ્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરેલો હતો ચેપ્ટર નંબર 4 ગોપાળ બાપા, એના લેખક છે મનુભાઈ પંચોળી. હવે થોડી એવી વાત કરી દઉં તો તમને ખબર છે કે એની અંદર બે પાત્ર હતા, સયાજીરાવ, અને મેં અહીંયા નામ લખી દીધું છે ગોપાળદાસ, કારણ કે આ વ્યક્તિ કોણ હતો, એ ખેડૂત હતો, બરોબર છે. પાઠની શરૂઆતની અંદર તમને ખબર છે કે સયાજીરાવને છે એ બાજુના જંગલમાં એક ગીરના વિસ્તારમાંથી દીપડો આવ્યો હોય એવી જાણ થતાં પોતે અંગરક્ષકોની સાથે દૂરબીન લઈ અને ત્યાં જાય છે. ભેખડને કોતરતા ભેખડથી વચ્ચે પસાર થતા થતા સયાજીરાવ છે દૂરબીન માંડી જુએ છે. દૂરબીન એટલે મેં કીધું તું દૂર જોવાનું યંત્ર હોય એને દૂરબીન કહેવાય. હવે એ સમય દરમિયાન એક ખેડૂત ત્યાં આવે છે અને એ ખેડૂત આવે છે એટલે એ સયાજીરાવ પાસે માગણી કરે છે. શેની? તો કે કોતરની જમીનની. અને સયાજીરાવ છે એ કોણ છે? તો કે એ એક માણસને પારખવાની એનામાં અપાર શક્તિ છે. એટલે માણસને જોવે એટલે એને ખબર પડી જાય કે માણસના મનની અંદર શું વિચાર ચાલે છે. એટલે એ ખેડૂતને છે એ કોતરની જમીનની માગણી છે એની હા પાડી દે છે કે તમે છે એ અમારી પાસે માગણી કરજો અને બીજી કંઈ જરૂર જોતી પડે તો ખેતી ખાતું તમને લખી આપશે. ત્યાર પછી બંને વચ્ચે સંવાદ થાય અને છેલ્લી વાત આપણે એ કરી હતી કે જ્યારે સયાજીરાવ છે ને એના બદલામાં એક વસ્તુ કહે છે કે જો તમે આ કોતરની જમીન તો દીધી પણ પહેલું જે શિવાલય દેખાય છે જે જૂનવાણી શિલ્પનો નમૂનો છે અને એ પેશવા સરકારે બંધાવેલું છે, તો એ પેશવા સરકારે બંધાવેલું જે શિવાલય છે ને એની તમ એ અપૂજ રહે છે, એની કોઈ પૂજા નથી કરતું, એટલા માટે તમારે એની પૂજા કરવાની છે. ત્યારે જે ખેડૂત છે એ એને ના પાડી દે છે. શા માટે ના પાડે છે, શું કારણ હતું એનું? ત્યારે સયાજીરાવ એમ પૂછે છે કેમ તમે મૂર્તિમાં નથી માનતા? ત્યારે એ ખેડૂત એક જવાબ આપે છે કે આમ તો તમે ને હું બે મૂર્તિઓ છીએ ને, આપને રહેવાની જગ્યા નથી તો મૂર્તિઓને ક્યાં પધરાવી. અહીંયા આપણો પહેલો તાસ હતો એ કમ્પ્લીટ કર્યો હતો. ત્યાર પછીનો આજનો આપણો પહેલો મુદ્દો છે ખેડૂતનો પરિચય. હવે જે ખેડૂત આવ્યો હતો એની વાત કરે છે, મેં અહીંયા નામ લખી દીધું છે ગોપાળદાસ છે, બરોબર. હવે આપણે એનો અભ્યાસ કરીએ તો કે શું થયું. ઓલાએ જવાબ દઈ દીધો. ઓલો એટલે કોણ? ખેડૂતે જવાબ દીધો. કોને જવાબ દીધો? સયાજીરાવને, કે હું મૂર્તિ પૂજા કરીશ નહીં. હવે જો સયાજીરાવ છે ને એ ગોપાળદાસ એટલે કે એ ખેડૂતને કીધું કે તમે મૂર્તિ પૂજામાં નથી માનતા, બરોબર. એ વાત તો સાચી, એક વખત તો એને એની કી સામે જોઈ રાખ્યું, પણ એમ કીધું કે તમે મૂર્તિ નો બંધાવો, બરોબર છે, એની પૂજા નો કરો તો કાંઈ નહીં, પરંતુ અહીંયા કોઈને આશરો મળે ને એવું કંઈ કરો તો. એટલે ત્યારે છે ને ગોપાળદાસ એટલે કે એ જે ખેડૂત છે ને એમ કહે છે કે ધર્મશાળા બંધાવીશ, જેનાથી જવા આવવાનું બધાને આશરો મળી રહે. એટલે હવે સયાજીરાવે એને જવાબ આપે છે, ભલે, આ તુલસી શ્યામ જવા આવવાનો ધોરી માર્ગ છે. તુલસી શ્યામ, સરસ મજાના સ્થળની વાત આવી, તમે બધા જો કે જઈ એવા જશો, બરોબર ને. તુલસી શ્યામ એટલે કે તુલસી શ્યામની અંદર કે ભગવાન કૃષ્ણ જ એક રીતે કહી શકે, કૃષ્ણ અને રૂકમણીનું મંદિર, કે રૂકમણી છે એ રિસાયન છે એ લોટ લઈ અને જતા રહ્યા હતા, ડુંગર ઉપર ચડી ગયા હતા, એ મંદિર છે શામળાજીનું. અને સરસ મજાના ગરમ પાણીના જે કુંડ આવેલા છે કે એ બારે માસ જે છે એ કુંડ છે એ ગરમ જ રહે છે. તો તુલસી શ્યામ જવા આવવાનું, કારણ કે પર્યટનનું સ્થળ છે, બધા લોકો ત્યાં દર્શન માટે જતા હોય, એટલે એ સમય દરમિયાન ને ધર્મશાળા અત્યારે બંધાવેલી હોય તો જે લોકો જાય છે એટલે રાતવાસો કરવો હોય તો એને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. હવે શું થયું, આ બંને વચ્ચે સંવાદ થાય છે, એટલે હજી શિકારી હજુ આવ્યા નહોતા. શિકારી કોણ? ત્યાં કોઈ હું શિકાર કરવા ગયા હતા, પણ એની સાથે જે ઓલા અંગરક્ષકો આવ્યા હતા કે જે સયાજીરાવ દૂરબીન માંડીને જોતા હતા. તમને ખબર છે અગાઉના લેક્ચરમાં આપણે જોયું કે જાખરાની જાડીથી વચ્ચેથી એ ગોરડ બાવળને વીંધતા જે અંગરક્ષકો છે ને એ આગળ જતા રહ્યા હતા, બરોબર. એટલે એ નહોતા આવ્યા, એટલે પછી વાતે વળગ્યા. કોણ વાતે વળગ્યા છે? આ સયાજીરાવ અને ગોપાળદાસ બે. મહારાજને તેમાં રસ પડ્યો. હવે આ ખેડૂત છે ને બહુ વાતો કરતા હતા, આમ કંઈક કંઈક પૂછે રાખતા, એટલે મહારાજને જાણવાની ઈચ્છા થઈ. એમાં જાણ્યું કે આ ખેડૂત તો વણિક છે, આ ખેડૂત છે ને વણિક છે. અહીંયા વણિકનો અર્થ આપણે વાણિયા લેવાનો છે, બરોબર, એ વણિક છે. નામ છે ગોપાળદાસ, જે ખેડૂત છે એનું નામ શું છે? ગોપાળદાસ છે, એ વણિક છે. અને હવે એનું ગામ કયું છે? બરડાના પેટાળના એક ગામમાં રહે છે, બરડાના પેટાળમાં એટલે નજીકના ભાગમાં એનું નાનકડું એવું ગામ છે ત્યાં રહે છે. અને આ બધી જમીનની ખટપટ કરે છે, એની શું જરૂર છે જમીનની?
હવે એ જમીનની ખટપટ શા માટે માહિતી લેવા બધી આવે છે તે તો, અને શા માટે ખટપટ કરે. હવે જોજો અહીંથી મુદ્દો શરૂ થાય છે કે ગોપાળદાસ નામનો વ્યક્તિ છે એ સયાજીરાવ પાસે શા માટે ગયો હતો, શા માટે જમીનની આટલી ખટપટ કરે છે. તો કે તેના ભાઈબંધના દીકરા માટે ઝરિયાની કોલિયારીનો ભાગીદાર એ ભાઈબંધ ચારેક મહિના પહેલાં જ મરી ગયેલ છે. જો હવે વાતને સમજવાની છે કે ગોપાળદાસ નામનો વ્યક્તિ એ સયાજીરાવ પાસે જાય છે શા માટે, તો કે એનો ભાઈબંધ, એક એનો મિત્ર અને એક શબ્દ આવ્યો ઝરિયાની કોલિયારી, આ એક છે ને એ કોલસાની ખાણ છે બરોબર, એમાં એ ભાગીદાર હતા. કોણ? આ ગોપાળદાસ અને એક એનો ભાઈબંધ. પરંતુ એવું થયું કે એના ભાઈબંધનું એમાં અવસાન થયું. ચારેક મહિના પહેલાં એનો ભાઈબંધ છે ને મૃત્યુ પામ્યો, અને જતાં જતાં દૂરથી એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની ભાળવણી કરતા ગયા છે ગોપાળદાસને. હવે સમજવાનું છે કે ગોપાળદાસને એનો એક ભાઈબંધ હતો, હવે એ એનો ભાઈબંધ હતો, તો આનું મૃત્યુ થઈ ગયું. કેટલા મહિના પહેલાં મૃત્યુ થયું? ચાર મહિના પહેલાં. ચાર મહિના પહેલાં મૃત્યુ થયું કઈ જગ્યાએ? તો કે ઝરિયાની કોલિયારી, મતલબ કે કોલસાની ખાણમાં જે બે મિત્રો છે એ કામ કરતા હતા, અને એ સમય દરમિયાન કઈ જે કાંઈ ઘટના બની હોય બરોબર, એવો અહીંયા ઉલ્લેખ નથી. એના ભાઈબંધનું અવસાન થાય છે એટલે એના દીકરાની ભાળવણી, ભાળવણી એટલે સાળ સંભાળ કોને કરી જાય છે? ગોપાળદાસને. મારી માલ મિલકત, મારો દીકરો, એ બધું હું તને સોંપીને જાઉં છું, એવું એક ચિઠ્ઠીમાં લખી અને ભાળવણીનું કહીને ગયા ગોપાળદાસને. હવે આગળનો પેરેગ્રાફ આપણે જોઈએ. હવે આપણે એ જોયું કે ગોપાળદાસને છે ને એનો ભાઈબંધ છે ને એ પોતાના દીકરા અને મિલકતની ભાળવણી સોંપીને જાય છે. એટલે આ વાતની જાણ સયાજીરાવને થાય, એટલે સયાજીરાવ શું કહે છે? તે આભપરાનો છાંયો મૂકી અહીં શા સારું જમીન માગો છો? હકીકત જ છે ને કે આભપરાનો છાંયો, એક પિતા છે ને એ ઘરનું છત્ર છે બરોબર, એટલે કે એનું અવસાન થઈ ગયું તમારા ભાઈબંધનું, તો તમે એના દીકરાની ભાળવણીની જગ્યાએ તમે જમીન શા માટે માગો છો? તમારે શું જમીનને કરવી છે? એટલે હવે ગોપાળદાસે જવાબ આપે છે, બાપુ અમે રહ્યા વાણિયા. વાણિયો છે ને, ખબર છે કે વાણિયાની બુદ્ધિ બહુ હોય, વાણિયો છે ને એ ચાલાક હોય, બધા એમ કહે. એટલે શું કે અમે રહ્યા વાણિયા, મૂડી નાખતા પહેલાં 100 ગરણે ગાળીએ. 100 ગરણે ગાળવી એટલે 100 વખત વિચાર કરીને એક વખત નિર્ણય લે ને એવી બુદ્ધિ હોય ને એને વાણિયા બુદ્ધિ કહેવાય બરોબર છે. એમાં આ તો પારકુધન, હવે શું કહે છે? આ તો પારકુધન એટલે જેનો ભાઈબંધ હતો બરોબર, એની મિલકતો એ કોને દઈ ગયા છે? ગોપાળદાસને. તો આ બીજાનું ધન કહેવાય. તો હવે મારે એને કાંઈ મૂડીને વાપરવી તો મારે વિચાર તો કરવો પડે ને. હવે વળી પાછા સયાજીરાવ એને કહે છે, તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે? તમે જો અહીંયા તમને જમીન દઈ દીધી, તમે આવી ગયા અહીંયા કામ માંડ્યા કરવા, તમે એમ કહો છો કે એમાં બોર વાવવા જે તમારે કાંઈ ઉત્પાદન કરવું હોય, પણ તમારો જે વેપાર ચાલે છે એનું શું થશે? એટલે હવે ગોપાળદાસ એને જવાબ આપે છે, વેપાર કંઈ કરવો જ નથી, હરિનામનો જ વેપાર કરવાનું મારા ગુરુએ કહ્યું છે. હવે આપણો બીજો પોઈન્ટ આવે છે, ગુરુ માંડણ ભગત. કોણ છે આ ગુરુ? અને ગોપાળદાસ એને ગુરુ શા માટે માને છે? એને શું કીધું કે મારા ગુરુએ મને વેપાર કઈ ક્યાં નામનો કરવાનો કીધો છે? માત્ર હરિનામનો વેપાર કરવાનો છે. એટલે છે ને આ સયાજીરાવે ને પ્રશ્ન પૂછે છે, કોણ ગુરુ એ કે? ગુરુ, ગુરુ માંડણ ભગત થઈ ગયા. ધોરાજી પડખે એટલે ધોરાજીની બાજુમાં એક માંડણ ભગત નામનો વ્યક્તિ થઈ ગયો. મહારાજ એના આત્માની ગુલાબી કોળીતી એવી, તો ભલભલા રીધિ સિદ્ધિ વાળાની એ કોળાતા જોઈ નથી, નામ તો સાંભળ્યું નથી, મહારાજે વિસ્મયથી કહ્યું. અને પછી કહે છે, હવે શું થયું કે માંડણ ભગત નામના એક ગુરુ થઈ ગયા ધોરાજી પડખે એટલે ધોરાજીની બાજુના ગામની અંદર એક માંડણ ભગત નામનો વ્યક્તિ થઈ ગયો, અને એના આત્માની એવી ગુલાબી કોળી હતી, મતલબ કે એને પ્રભુ સાથેની એવી લગ્ન હતી કે આપણે જોઈ એટલે આપણું મન છે એ ખુશ થઈ જાય, આપણે એમ થાય સાક્ષાત ભગવાનના દર્શન કર્યા એવી અનુભૂતિ થાય. એટલે ત્યારે છે ને આ સયાજીરાવ ગોપાળદાસને કહે છે, નામ તો નથી સાંભળ્યું, આ વિસ્મયથી આશ્ચર્યથી કીધું, મેં કાંઈ નામ સાંભળ્યું નથી આ ગુરુ વિશે. હવે આગળ ગોપાળદાસ એનો પરિચય આપે છે. હવે ગોપાળદાસ એવું કહે છે ને કે મારા ગુરુ છે માંડણ ભગત, એ ખાસ યાદ રાખજો. ગોપાળ બાપાના ગુરુનું નામ શું હતું? તો કે માંડણ ભગત, અને ધોરાજીની બાજુના ગામમાં એ થઈ ગયા. એટલે ગોપાળ એટલે સયાજીરાવ એમ પૂછે છે, તો તમે કંઈક એવો પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે કે? એટલે ત્યારે ગોપાળદાસ કહે છે, એક વાર મળ્યો છું બાપુ, બીજી વાર દર્શને ગયો ત્યારે દેહ પડી ગયો હતો, અમે તો પરીખ વાણિયા એક વારમાં પારખી લીધું. શું બન્યું હતું? મહારાજે પૂછ્યું. હવે ગોપાળદાસે કીધું કે મારા ગુરુ એને માનું છું, એને એક જ વખત મળ્યો છું, અને બીજી વખત જ્યારે દર્શન કરવા ગયો ત્યારે એ દેહ થઈ ગયા હતા.
એટલે અમે તો પરીખ વાણ્યા, હું તો માણસને જોતા ખબર પડી જાય ગોપાળદાસ કે. એટલે મહારાજે પૂછ્યું, શું બન્યું હતું તમારા ગુરુ સાથે કે? એટલે ત્યારે જવાબ આપે છે, મારણમાં હું મગફળીના સોદા માટે ગયેલો, બરાબર 10 વર્ષની ઉપરની વાત કરું છું. ગામમાં ખાસ કોઈને ઓળખું તો નહીં અને તે દરવાજા પાસેની મોટી ધરમશાળામાં ઉતરેલો. હવે શું થયું, ધોરાજી પાસે એક મારણ નામનું ગામ છે, એટલે ત્યાં એ ગયો મગફળીના સોદા માટે ગયો હતો. એ સમય દરમિયાન શું થયું કે હું કોઈ ગામને કોઈને ઓળખતો નહોતો, પણ ત્યાં એક ધરમશાળા હતી ને ત્યાં હું ઉતર્યો હતો. હવે જો એને ગુરુ શા માટે માને છે અને કઈ રીતે ગોપાળદાસની ગુરુ માંડણ ભગત સાથે મુલાકાત થઈને એની ચર્ચા આવે. ગોપાળદાસ કોને કરે છે? સયાજીરાવને. હવે ગોપાળદાસે એમ કીધું કે હું છે ને ત્યાં મારણમાં કોઈને ઓળખતો નહોતો એટલે એક ધરમશાળામાં ઉતરેલો. એટલે હવે શું થયું કે દોઢીમાં ભગત બેઠેલા, ગામમાંથી લોટની કાવડ માગી આવેલા ને એની વહુ રોટલા ઘડે ને ભગત કૂતરાને નીરતા જાય. હવે શું થયું, દોઢીમાં ભગત એટલે ભગત છે એ આ મડુલી જેવા એવા મકાન હશે ત્યાંય બેઠા હતા અને લોટની કાવડ માગેલા, એટલે કે બહાર જે ગામમાં જઈને જે લોટ લેવા જતા હોય એ લઈ આવ્યા હતા અને એની વહુ છે ને એ બેઠી બેઠી રોટલા ઘડતી હતી. અને હવે એ સમય દરમિયાન ભગત કૂતરાને નીરતા છે, એની પત્ની જે રોટલા કરે છે એ રોટલા છે એ ભગત છે એ કૂતરાને ખવડાવતા જાય છે. અને હવે શું કહે છે, હવે ખાસ યાદ રાખજો, આ ચેપ્ટરની અંદર મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે કે માંડણ ભગતનું વર્ણન કરો, બરોબર છે? તો હવે માંડણ ભગત દેખાવે કેવા હતા? તો કે કાળો વાન હતો એનો, આંખો નીચી રાખવાની ટેવ હતી, હસે ભારે જાણે સાવ બાળક જેવું, અવાજ જોયો હોય તો વાંસળી જેવો, અને ગલુડિયાને કંઈક ગલુડિયા સાથે કંઈક ગડબડ ગડબડ વાતો કરતા જાય, મરક મરક હસતા જાય અને ત્યાં મારી સામે જોઈને ભગત કહે. હવે તમને એમ પૂછાય કે માંડણ ભગતનું પાત્રાલેખન અથવા માંડણ ભગતનું વર્ણન, તો એમાં જોવાનું છે કે માંડણ ભગતનો વાન કાળો હતો, તેને આંખો નીચે રાખવાની ટેવ હતી, એ હસે છે તો એ બાળક જેવો હસતા હતા, એનો અવાજ છે એ વાંસળી જેવો હતો અને ગલુડિયા સાથે ગડબડ ગડબડ કંઈક ભાષામાં એ વાતો કરતા હતા. અને એ સમય દરમિયાન ગોપાળદાસ આવ્યા એટલે એની સામે જોઈને ભગતે કીધું, શું કીધું? ડાયરેક્ટે ડાયરેક્ટ એને કહી દીધું, શેઠ છો, શેનો વેપાર કરો છો? કોઈ વ્યક્તિ આવે ને આપણે ડાયરેક્ટ એમ ન કહી શકીએ, સીધો પ્રશ્ન કરી લીધો, શેઠ છો, તમે શેનો વેપાર કરો છો? એટલે ગોપાળદાસ છે એને એમ કીધું કે પરચૂરણ. પરચૂરણ શબ્દ તમે વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો શબ્દ પરચૂરણ શબ્દ તમે ભણી ગયા. શેમાં? એક પાઠ હતો મહેનતનો રોટલો, ધોરણ 5ની અંદર. ખબર છે મોચી ભગતની એક વાત આવતી, એને ત્યાં સાધુ આવ્યા અને જેના જે શું હતા બધા સાધનો હતા એ સોનાના કરીને જતા રહ્યા છે અને એની પાસે પારસમણી હતી, પારસમણી ઘસી એટલે બધા જે સાધનો ઓઝારો હતા જે મોચીના એ બધા સોનાના બની જાય છે. અને ત્યારે એ મોચી ખુશ થવાને બદલે એ મોચી એમ કહે છે કે એ ભગવાન, મારે આવકનું સાધન હતું, મારા ઓઝારો હવે બીજા છે નહીં, હું કઈ રીતે મારું ગુજરાન ચલાવીશ? નહીંતર એ મોચીને એમ ન થાય, આ હે હું તો પૈસાવાળો થઈ ગયો, મારે તો આટલા બધા પૈસા આપી ગયા, સોનું આટલું આવી ગયું, વેચી નાખીશ, પૈસાવાળો થઈ જઈશ, મસ્ત મજાની દુકાન બનાવી લઈશ, એવો વિચાર એને આવતો નથી. અને ત્યારે એ પરચૂરણ માગે છે. પરચૂરણ એટલે છૂટા પૈસા. એટલે આ શબ્દ શું આવ્યો? અહીં પણ ગોપાળદાસે શું કીધું? પરચૂરણ વેપાર કરું છું, છૂટક વેપાર કરું છું એ કે. એટલે ત્યારે માંડણ ભગતે એને કીધું, જથ્થાબંધ મૂકીને આવા પરચૂરણમાં સીધ પડ્યા છો, તમારે તો બહુ મોટો વેપાર છે, એવું મૂકીને તમે આવું છૂટક છૂટક કામ શું કરો છો? એટલે ગોપાળદાસે એને જવાબ આપ્યો કે મેં કહ્યું બાપુ મૂડી જુએ ને, એટલે મેં એમ કીધું કે બાપુ એમાંય પૈસા જોઈ ને કે. હવે ગોપાળદાસે એમ કીધું કે મૂડી તો જુએ ને, એટલે કે એમાં પૈસા તો જોઈ ને. એટલે ત્યારે માંડણ ભગત કહે છે, મૂડી તો મારી પડી જ છે ને, એટલે કે પૈસા તો તમારી પાસે છે જ ને, કે મારી સામે એકીટસે જોઈ રહ્યા. અને એમ કીધું કે તમારી પાસે પૈસા તો પડ્યા જ છે, એટલે એક ધારું છે એ માંડણ ભગત છે એ કોની સામે જોઈ રહ્યા છે? ગોપાળદાસ સામે. એની આંખોના તેજે મનમાં મારક કરી દીધો, શીલા જાણે ખસવા માંડે, મારાથી આંખ સામે આંખ મંડાણી નહીં, નીચે જોઈ ગયો, જોઉં તો ભગતના પડખામાં કાળો ગીંગોળો ચડી ગયો.
હવે શું થયું, એક ઇથારું એમ જોઈ લીધું પૈસા તો તમારી પાસે છે જ, અને એ સમય દરમિયાન ભગત સાથે મારી આંખ મંડાણી એટલે ખબર નહીં શું થયું, અને જાણે મારામાં તેજથી એની આંખના તેજથી મારા મનમાં માર્ગ કરી દીધો હોય, અને મારી આજુબાજુ જેટલા કાંઈ પથ્થર હોય, મારા મનની અંદર જે કાંઈ વિટમણા હોય, જે કાંઈ મુશ્કેલી આમ દૂર થવા લાગી હોય ને એવું મને લાગ્યું, અને જે મેં આમ નીચી આંખ કરી ને ત્યાં ભગતના પડખામાં એક ગીંગોળો ચડ્યો હતો. હવે એક શબ્દ આવ્યો ગીંગોળો, તમને ખબર છે પશુ હોય ને ઢોર, એને છે ને એવી ચડતી જીવાત હોય, એને છે ને ગીંગોળો કહેવાય. એટલે હવે શું થયું, મહારાજ આ ગીંગોળો ચડી ગયો છે કે હું એને ઉખડવા ગયો ને ત્યાં કહે. હવે શું થયું, ગોપાળદાસે જોયું કે મહારાજને પડખામાં ગીંગોળો ચડ્યો છે એટલે એને ઉખેડવા ગયા, એટલે આમ ઉખેડવા ગયા કારણ કે વળી એને લોહી પી જાય એમ. એટલે ત્યારે માંડણ ભગત એને કહે છે, રેવા દો ને, એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને, બહુ દી થઈ ગયા છે એને. વાહ, શ્રીમંત સરકારથી બોલી જવાયું. હવે એક પરિસ્થિતિ એવી જન્મી કે ગોપાળદાસે જુએ છે નીચી આંખ કરીને, એ સમય દરમિયાન માંડણ ભગતના પડખામાં એક ગીંગોળો ચોટ્યો છે. અને આપણે કોઈ પણ માણસ છે, આપણે આમ કીડી જાયેલી જાતી હોય ને, આપણે બટકું ભરે તો આપણે શું કરીએ, સ્વાભાવિક છે ને, ઉખેડીને નાખી દઈએ. આપણે એમ કહી હવે તને લોહી પીવાની જરૂર છે, તું તું તાર પી લે ને થોડુંક, એવું આપણે કહીએ ન કહીએ. પણ આનો સ્વભાવ કેવો માંડણ ભગતનો, એણે એમ કીધું કે ગીંગોળો ચોટ્યો છે ભલે રહ્યો, એને રેવા દો, તમે એને અહીંથી ઉખેડીને બીજે નાખશો તો વળી એને બીજે ખાજ લેવા જવું પડશે, અને બહુ દી થઈ ગયા છે એને, ઘણા દિવસો થઈ ગયા છે, ભલે એ લોહી પી લેતો. વાહ, શ્રીમંત સરકારથી બોલી જવાય. આટલો શબ્દ બોલ્યા ખાલી વાહ, અને ગોપાળ બાપાના મુખમાંથી શબ્દ નીકળી ગયા કે આવું વ્યક્તિત્વ કે જે બીજાનું ભલું ઈચ્છે છે, પશુ પ્રાણીથી માંડી, અને પહેલાં પણ આપણે જોયું કે કૂતરાને એની પત્ની રોટલા બનાવે છે ને એ કૂતરાને ખવડાવે છે, ગલુડિયા સાથે ન સમજાય એવી ભાષામાં જે વાત કરે છે, અને આ ગીંગોળાનું આટલું વિચારે છે, તો આટલો શબ્દ થયો અને ગોપાળ બાપાને એમ થયું કે વાહ, સરસ શ્રીમંત સરકારથી બોલી જાય. અહીંયા છે ને આપણું આ ચેપ્ટર છે એ પૂરું થાય છે. અત્યાર સુધી આપણે છેલ્લે અભ્યાસ કર્યો ને, ખાસ યાદ રાખવાનું છે માંડણ ભગતનું વ્યક્તિત્વ, અને ગોપાળદાસે જે માગણી કરી એને જમીન મળી ગઈ, અને સયાજીરાવ સાથે ગોપાળદાસને જે સંવાદ થયો, એના ભાઈબંધની જમીન માલ મિલકતની વાત કરી, એના દીકરાની ભાળવણીની વાત કરેલી, અને ત્યાર પછી છેલ્લે વ્યક્તિત્વ આવ્યું હતું કોણું, માંડણ ભગતનું, એનો સ્વભાવ કેવો હતો, શા માટે ગોપાળદાસ એને પોતાના ગુરુ માનતા હતા. બરોબર છે, અહીંયા આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થાય છે.